જામનગર શહેરમાં એક ઐતિહાસિક બૌદ્ધમ દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને બુદ્ધમ શરણમ ગચ્છામીના નાદથી જામનગર બૌદ્ધમય બન્યું હતું. હજારોની સંખ્યામાં તથાગત બુદ્ધ અને બાબા સાહેબના અનુયાયીઓની વચ્ચે દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી હતી. બાબા સાહેબે આપેલી 22 પ્રતિજ્ઞા બોલીને માનવતાવાદી ધર્મમાં દીક્ષાર્થીઓએ પ્રવેશ કર્યો હતો. જામનગરના આમ્રપાલી બુદ્ધ વિહાર આયોજિત ધમ્મ દીક્ષા મહોત્સવ 2019 સર્વજન દલિત સમાજની જગ્યા કોમલનગર સામે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર, રાજકોટ, દ્વારકા સહિત ગીર સોમનાથના લોકોએ દીક્ષા લીધી હતી, જેમાં સવારે 9 વાગ્યે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ લાલ બંગલો સર્કલથી ભવ્ય ધમકારવા દીક્ષાસર સુધી યોજાઈ હતી ને બપોરે 12 વાગ્યે આશરે 288 દીક્ષાર્થીઓ ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003 અને ગુજરાત ધર્મ સ્વતંત્ર નિયમો 2008 હેઠળ મંજૂરીની પ્રક્રિયા કરીને બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી હતી. આ દીક્ષા મહોત્સવમાં બુદ્ધમના આંતરરાષ્ટ્રીય ધર્મગુરુ મૂળ જાપાનના ભદંત આર્ય નાગાર્જુન સુરઈ સસાઈજી દીક્ષાભૂમિ નાગપુરથી તથા ચંદ્રમણિ બુદ્ધ વિહાર નાગપુરથી ભદંત ધમ્માસારથીજી અને ધી ગ્રેટ અશોકા બુદ્ધ વિહાર પોરબંદરથી ભિક્ષુ પ્રજ્ઞા રત્નજી ધમ્મ ઉપસ્થિત રહી અને દીક્ષા આપી હતી. મારું નામ નીલમ બૌદ્ધ છે. જય ભીમ નમસ્તે. મારું નામ કુમાર બૌદ્ધ છે, જામનગર. આજે ધમ્મ દીક્ષા મહોત્સવ અંતર્ગત અમારી ધમ્મ દીક્ષા મહોત્સવ સમિતિના સદસ્ય તરીકે આજે અમે જામનગર શહેર જિલ્લો અને અન્ય જિલ્લાઓમાં થઈને કુલ 283 જણા બૌદ્ધ ધમ્મ અંગીકાર કરી રહ્યા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1956માં ધમ્મ અંગીકાર કરતાં પહેલાં 1936માં એવું કહેલું કે હું હિન્દુ ધર્મમાં જન્મ્યો છું એ મારા હાથની વાત નહોતી, પણ હું મૃત્યુ મરણ આ ધર્મમાં નહીં પામું, અને એ સિદ્ધ કરી દીધું. અને એ એટલા માટે કર્યું હતું કે હિન્દુ ધર્મની વ્યવસ્થાને સુધારવા માટે બાબા સાહેબે 36 થી 56 સુધી સતત પ્રયત્ન કર્યા. આમ છતાં એના પ્રયત્નના ભાગરૂપે હિન્દુ ધર્મની અંદર કોઈ પણ સુધારો ન થતા બાબા સાહેબે અંતિમ 1956ની અંદર ધર્મ અંગીકાર કરીને એક સંદેશ આપ્યો કે આ દેશની અંદર પૂર્વવર્ત ભારતને બૌદ્ધમય બનાવવું હશે તો જે દેશની અંદર વિદેશના ધર્મ છે એને અંગીકાર ન કરતા જે વિદેશની ધરતી ઉપર આપણે વંદન કરવા જવું પડે એને બદલે ભારત દેશ કે જે મૂળ બૌદ્ધ ધર્મનો દેશ છે ત્યાં બાબા સાહેબે એ સિલેક્ટ કર્યું, એટલે વિદેશના લોકો પણ આજે આ ધરતીને આપ જોઈ રહ્યા છો કે 150 બૌદ્ધ ધર્મના દેશો છે એ લોકો અહીંયા આવીને વંદન કરી રહ્યા છે. એટલે આ જે ધર્મ અંગીકાર કરવાનું જવાબ થઈ રહ્યું છે એ તમામ રીતે આ ધર્મની અંદર જે અન્યાય અત્યાચારો થઈ રહ્યા છે એના પરિણામ સ્વરૂપ જ હિન્દુ ધર્મમાંથી જેમ બાબા સાહેબે ધર્મ અંગીકાર કરેલો એ જ રીતે આ અત્યારે 283 જણા ધર્મ અંગીકાર કરી રહેલા છે. એની અંદર આજે લગભગ 8 થી 10 હજાર લોકો તમામ જિલ્લાઓમાંથી, અન્ય રાજ્યોમાંથી, એમપીમાંથી, યુપીમાંથી પણ ધર્મ દીક્ષા લેવા માટે અત્યારે ઉપસ્થિત છે. બીજા રાજ્યોની અંદરથી પણ આવેલા છે અને બીજા જિલ્લાઓમાંથી પણ આવેલા છે. એટલે આજનો આજે 25 ડિસેમ્બર જે બાબા સાહેબે આંબેડકરે મનુસ્મૃતિ જે હિન્દુનો ગ્રંથ છે કે જેની અંદર અન્યાય અત્યાચારો કરવા માટેનો છૂટો દોર આપેલો છે એને સળગાવીને એક સાબિત કરી દીધું કે હવે આ અન્યાય અત્યાચાર આ હિન્દુ ધર્મમાં રહીને અમે અત્યાચાર સહન કરવા માગતા નથી. એટલે આજે આ જે ધર્મ અંગીકાર કરી રહ્યા છે એનું મેઇન કારણ આ હોય, અમે આ સામાજિક વ્યવસ્થાને દૂર કરવા માટે આ ધર્મ અંગીકાર કરી રહ્યા છે. જય ભીમ. નવ કાર્યક્રમ થઈ રહ્યો છે તેમાં આશરે 288 દીક્ષાર્થીઓ દીક્ષા લઈ રહ્યા છે અને તેમાં હું મારા સંપૂર્ણ પરિવાર, મારા માતા પિતા, ભાઈ બહેન અને પતિ પત્ર, મારો પત્ની પુત્ર, મારા બેન બને ફાઈ ફૂવા, અમે આખું પરિવાર 77 જણા અને પ્લસ બીજા ટોટલ 288 જણા ધમ્મ દીક્ષા લઈ રહ્યા છીએ. તથાગતનો માર્ગ વિજ્ઞાનનો માર્ગ છે, જાતિવિહીન છે અને એ માર્ગ સમતાનો સમાનતાનો માર્ગ છે અને આ માર્ગ ઉપર ચાલવા માટે અમે બધા પ્રથમથી જ પ્રેરાયેલા હતા. અમે આંબેડકર વિચારધારામાં અને બાબા સાહેબની વિચારધારામાં અને બુદ્ધની વિચારધારામાં માનતા હતા અને અમને આ સરસ મોકો મળ્યો છે અને એને કારણે અમે તમામ લોકો આ ધમ્મ દીક્ષામાં દીક્ષા અમારી સ્વેચ્છાએ લઈએ છીએ અને બુદ્ધનો આ કલ્યાણકારી માર્ગ લાઇટ ઓફ એશિયા જે બુદ્ધ કહેવાયા છે અને આપણી એ લાઇટ આપણે બુદ્ધના માર્ગ થકી સમગ્ર વિશ્વમાં ફેલાવીએ છીએ, તો એ માટે અમે ખૂબ ખૂબ અમારી જાતને ભાગ્યશાળી માનીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય. મારું નામ નીલમ બૌદ્ધ છે.
અને આજે 25/12/2019 રોજ ધમ્મ દીક્ષાનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં અમે સૌ 288 લોકો હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરિવર્તન પામી રહ્યા છીએ. ત્યારે મને ખુશી થાય છે કે બૌદ્ધ ધર્મ છે એ એક વૈજ્ઞાનિક ધર્મ હોવાથી તેમાં જવાથી અમને લોકોને જે વૈજ્ઞાનિક રસ્તો મળશે એ તર્ક અને બુદ્ધિવાળો મળવાથી અમે ખૂબ જ ખુશ છીએ અને બૌદ્ધ ધર્મ અપનાવી અને અમને લોકોને ખૂબ જ ખુશી મળશે. થેન્ક યુ.